દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાના ભંગની ફરિયાદનો મામલો. ડીસાના શમશેરપુરામાં રબારી સમાજના સંમેલનના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન. હું સંવૈધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવાવાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવાવાળો માણસ છું. એટલે આપણે ચૂંટણીઓ ચાલે છે તો હું કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કાયદાને માન આપવું એ બધાની જવાબદારી છે. જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. મર્યાદાની બહાર ન જવું એ આપણા સંસ્કારો છે. બધી જગ્યાએ બધા હળી મળીને એકબીજાના સહકારથી રહીએ તો બધાનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય એવું આપણે બધા સમજુ લોકો છીએ. અને જે બેઠા હારા લાગતા હોય અહીંયા મૂળ તો લાગે ને, બધું સેન્ટર તો બધું બધા સમજો છો. મને હમણાં મીડિયાના મિત્રો પણ આવ્યા છે તો મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂકવી છે. આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલા માટે કરીને આટલે ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય. એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય. ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું. શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી છે. બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત, કોઈ એનું અવમાન થાય એ રીતનો શબ્દ કોઈ ધારાસભ્ય થાય તો એ કરી દે તો એ કાયદામાંથી મુક્ત નથી થતા. એવું નથી હોતું અને કાયદાનું પાલન કરવાથી બધાના હિતમાં છે, તમામ લોકોના હિતમાં છે. પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. એટલે મર્યાદાની બહાર ન જવું એ મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને આપણે એને માન આપવાનું, સંવિધાનને માન આપવાનું કામ છે એ પણ મને લાગે છે કે આના કારણે છે. અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા પક્ષીઓને પીવાના પાણીના કુંડાને રહેવા માટેના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ઓફ સિટીના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કુંડા અને માળાના દાતા ગુલાબગીરી અતિત દ્વારા વિસ્તારના લોકોને ફ્રીમાં પક્ષીઓના કુંડા અને માળાનું ફ્રીમાં વિતરણ કર્યું હતું. થરાદ બસ ડેપોની સામે સ્ટોલ બનાવી લોકોને ફ્રીમાં કુંડા અને માળા આપવામાં આવ્યા હતા, જેથી ગરમીના કારણે પક્ષીઓને પાણીની ખૂબ તકલીફ પડતી હોય છે. એના કારણે ગરમીમાં પક્ષીઓના મોત થતા હોય છે, જેને લઈ લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા આજે થરાદ પંથકની અંદર આવી ધગધગતી ગરમીમાં પાણીના કુંડા 2000 થી પણ ઉપર અને 1100 જેટલા આપણે પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે સમગ્ર કાર્યક્રમના દાતા અમારા લાયન્સ મેમ્બર એવા ગુલાબગીરી અતિત નીલકંઠ ડેવલપર્સ પોતે રહ્યા છે અને આ સેવા કાર્ય ખૂબ જ ધામધૂમથી અત્યારે આ બધું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લાયન્સના બધા જ મેમ્બરો અહીંયા હાજર છે અને બધા પૂરેપૂરું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે આ જ રીતે સેવાના કાર્યો લાયન્સ ક્લબ કરી રહી છે અને આગામી દિવસોમાં કરશે. જય હિન્દ, જય ભારત. થરાદ મીઠા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે આખલાને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી. વાહન ચાલક નાશી છૂટતા ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો. થરાદ મીઠા હાઈવે પર આવેલ ડેલ દેવપુર ગામોની વચ્ચે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગૌવંશ આખલાને ટક્કર મારી વાહન ચાલક નાશી છૂટ્યો હતો. આથી આખલાને ગંભીર
ઇજાઓ તેમજ લોહી લુહાણ હાલતમાં જાહેર હાઇવે પર જોવા મળતા હાઇવે પર પસાર થતા વાહનોમાં સવાર લોકો ઉભા રહી આવા વાહન ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ એક ભાઈએ પોતાના નિવેદન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશો આપ્યો હતો કે રસ્તે પસાર થતા વાહન ચાલકોએ ગતિ મર્યાદા લિમિટ રાખવી, જેથી રસ્તે પસાર થતા અબોલ પ્રાણી અકસ્માતનો ભોગ બને નહીં, તેમજ કદાચ વાહનની અડફેટમાં કોઈ અબોલ પ્રાણી આવી જાય તો તેને ઇજાઓ પહોંચાડ્યા બાદ નાસી છૂટવું નહીં. ઘટનાસ્થળે ઉભા રહી ઇજા પામેલ પ્રાણીને રોડ પરથી ખસેડી સાઇડમાં લેવું અને પશુ ચિકિત્સાની જાણ કરવી, જેથી સારવાર મળી રહે અને અબોલ પ્રાણીનો જીવ બચી શકે તેવી મદદ કરવી જોઈએ. મારું નામ વિકલાંગ ગૌસવા બનાસકાંઠા RC ચૌહાણ, હું ભડવેલનો છું. અને અત્યારે મારે એક સંદેશ આપવો છે, ખાસ કરીને તો ડ્રાઈવરો માટે, કે હાઇવે ઉપર ગમે ત્યારે પશુનો એક્સિડન્ટ થાય, તમારી હાથે તો ઉભારી અને એની સારવાર કરાવો, એની સારવાર બીજી કરાવો અને એને મૂકીને નાહી ના દો. એનું કારણ છે કે એક એક્સિડન્ટ કાલે 4 વાગ્યા થયેલો છે આખી રાત, અને અત્યારે 11 વાગ્યા સુધી ધર પડી રહ્યો છે, તો એની સારવાર કોઈએ કરી નથી. અને તમે ત્યાં ઉભા રહો, તમને કોઈ આડુસી પાડુસી મારકૂટ કરવા માટે આવે તો હું એક મારો નંબર બોલું છું, એના ઉપર મને ફોન કરવાનો, હું તરત ત્યાં હાજર થઈશ. મારો નંબર છે 96014051001. ફેર બોલું, 96014051001. મારું નામ રમેશભાઈ છે. રાઈટ, એટલે ધ્યાન ખાસ ડ્રાઈવરોને આ ધ્યાન દોરવાની જરૂર છે. જય ઠાકર. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ મેનેજ્ડ બાય આદર્શ નર્સિંગ સ્કૂલ ધાનેરા. આદર્શ નર્સિંગ સ્કૂલ ધાનેરા કે યહાં પે BSc નર્સિંગ, GNM એન્ડ ANM કોર્સ કરાએ જાતે હૈ. ઇકો ફ્રેન્ડલી એન્ડ કન્ડક્ટિવ લર્નિંગ એન્વાયરમેન્ટ વિચ પ્રોવાઈડ ઓલ ધ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિકલ નોલેજ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, વી હેવ હ્યુજ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ એન્ડ પ્રોજેક્ટર હોમ, well equipped laboratories of advanced skill lab, anatomy and physiology lab, microbiology and biochemistry lab, nutrition lab, foundation of nursing with community lab, attached with all multi specialist hospitals and also other affiliated hospitals for good hands on clinical experience. Thank you. Siddhanera Taruga Yuvak Pragati Mandal Managed Adarsh Nursing School Dhanera. ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવી ગૌ માતાના આશીર્વાદ લીધા. બનાસની દીકરી અને બનાસની બહેન વચ્ચે ચૂંટણી જંગમાં ગેનીબેન જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રેલી અને સભા યોજી ઉમેદવારી ફોર્મ ભરશે. ભાભની આનંદધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાળ જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનીબેન ઠાકોર સભામાં જવા રવાના થયા. આજે તારીખ 15/4/2024 રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય. સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલનપુર મુકામે ફોર્મ જવાનું ભરવા જવાનું છે. ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું. બનાસકાંઠાની જનતા એ છેલ્લા 1.5 મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે. જે મેન્યુફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું. કેટલો વિશ્વાસ બેન જીતનો? હું માનું ત્યાં સુધી મારા 8 વર્ષના જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણીમાં આવો કોઈ માહોલ હોતો નથી, પણ જ્યારે સ્વયં ભૂ પ્રજા આશીર્વાદ આપવા માટે જ્યારે આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ ઢીમા ખાતે યોજાયો. પ્રથમ સત્રમાં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં સામાજિક સદભાવ, સમરસતા અને એકાત્મ ભાવનું દર્શન થાય તેવા શુભાશયથી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી. માનનીય શંકરભાઈ સાહેબ દ્વારા પણ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી અને જિલ્લા ટીમના પ્રમુખ કાર્યકર્તાને મળી સમાજમાં સમરસતાનો ભાવ વધે એવી ભગવાન ધરણીધરના ચરણમાં શીશ નમાવી પ્રાર્થના કરી. દ્વિતીય સત્રમાં શ્રી રામ આસરા ધર્મશાળાના સંત મહામંડલેશ્વર જાનકીદાસજીની ઉપસ્થિતિ વચ્ચે મુખ્ય વક્તા માનનીય વિભાગ કાર્યવાહકજી દશરથભાઈ દ્વારા સમાજ જીવનના 5 પગથિયા દ્વારા દરેકના જીવનમાં સમરસતાનો ભાવ આવે એ વિષય પર બૌદ્ધિક આપવામાં આવ્યું. વિભાગ સમરસતા સંયોજક રામભાઈ સોલંકી દ્વારા પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનમૂલ્યો, આદર્શો અને તેમના પ્રેરક પ્રસંગો દ્વારા સમરસતાનો સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો. સંગઠન દ્વારા આવેલ તમામ મહેમાનને પુસ્તક ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા. ત્યારબાદ તૃતીય સત્રમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કારોબારીની બેઠક મળી, જેમાં પ્રાંત ટીમમાંથી ઉપસ્થિત રમેશભાઈ ચૌધરી પ્રાંત કોષાધ્યક્ષ દ્વારા આગામી સમયમાં લોકશાહી જાગરણ પર્વ પર રાષ્ટ્રહિતમાં 100% મતદાન થાય અને સંગઠનના વિવિધ કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજ્ય પ્રતિનિધિ ગણેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરી બેઠકનું સમાપન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી નિમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાના જિલ્લાના અધ્યક્ષ ભુરાજીભાઈ રાઠોડ, મહામંત્રી નિમેશભાઈ મકવાણા, સંગઠન મંત્રી મહેશભાઈ પ્રજાપતિ સાથે બનાસ વિભાગના માનનીય વિભાગ કાર્યવાહજી દશરથભાઈ ઠક્કર, સમરસતા સંયોજક રામભાઈ સોલંકી, તાલુકા સંચાલક કાંતિભાઈ હેમાણી, જિલ્લા સંચાલક શંકરભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ચિરાગભાઈ પટેલ, કિશોરભાઈ પરમાર પ્રાંત અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા. જિલ્લા અને તાલુકા ટીમના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એવા વિચાર સાથે આપણે જન્મની જયંતિ ઉજવવાનો વિચાર કર્યો છે, એ માટે હું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને અભિનંદન આપું છું, શુભેચ્છાઓ છું કે આનું અનુકરણ સમાજના દરેક વર્ગ, દરેક વ્યક્તિ અને દરેક વાલી સુધી થવું જોઈએ. આપણા વિદ્યાલયોમાં પણ આનું અનુકરણ થાય અને જન્મદિવસ એ ભારતીય પરંપરા અનુસાર ઉજવાય અને જન્મ જયંતિના દિવસે અથવા જન્મતિથિના દિવસે માત્ર એ વોકિંગ કરવા માટે આવતા હતા અને એમને બાળકને ત્યાં બેઠેલો જોઈને ધીરે 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 એમાં એમને બાબા સાહેબ જોડે મિત્રતા કરી અને બાબા સાહેબ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો અને એ સમયે સયાજીરાવ ગાયકવાડ પાસે રહી ગઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિની એમને વ્યવસ્થા કરી, ત્યારે એ ઉચ્ચ પદવી મેળવી શકે. આજનો જે સમરસતા યજ્ઞનો વિષય છે એમાં પત્રિકામાં મારું નામ આવ્યું અને ભુરાજી સાહેબે મને ફોન કર્યો ત્યારે મને નવાઈ લાગી કે શૈક્ષિક મહાસંઘ પણ આ સમરસતા યજ્ઞ કરે છે. આપ સૌ ગુરુજનો શિક્ષણ થકી તો સમાજ જાગૃતનું કામ કરો છો, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ જ્યારે એમને સંવિધાન બનાવ્યું અને સંવિધાન સભામાં એમને જ્યારે પહેલું પ્રવચન આપ્યું ત્યારે એમની મુખ્ય વાત એ હતી કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. તો સ્વતંત્રતા અને સમાનતા આ બે હશે, પરંતુ જો બંધુતા નહીં હોય તો આ બે વસ્તુ પણ એકદમ નકામી છે. આપણા દેશ જે ગુલામ બન્યો હતો તો એની પાછળ જે પરકીય તાકાતો હતી તો એ તાકાતોથી દેશ ગુલામ નહોતો બન્યો, પરંતુ એ બનવા પાછળનું મુખ્ય જે કારણ હતું એ આપણા અંદરના આંતરિક ભેદો એ એનું કારણ હતું, એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં વાત કરી. બાબા સાહેબ આંબેડકર એમનું જીવન એનું પૂરું આપણે એનું અધ્યયન કરવું જોઈએ. આપણા વર્ગખંડમાં જે આવતો વિદ્યાર્થી છે એ અત્યારે બાબા સાહેબ આંબેડકરને બનાસકાંઠા
લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. પાલનપુરના જોડના પરાગ પાસેની જન સમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ અને રડી પડ્યા હતા. ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અંદાજે 15,000 જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા. છેલ્લા દોઢ માસથી બનાસની બેન અને મામેરું ભરવાની વાતને લઈને પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યું હતું. પાલનપુરના જોડના પુરા નજીક ગેનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજાઈ, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યોના અંદાજે 15,000થી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા. છેલ્લા દોઢ માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને આવકાર મળ્યું હતું અને લોકોએ જે ચૂંટણી ખર્ચ ઉપાડ્યો છે અને સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો, જેને લઈને ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા અને સ્ટેજ પર રડી પડ્યા હતા. જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા. ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ગેનીબેન અને શક્તિસિંહ બંનેએ કરી હતી. જોકે સભા સ્થળ બાદ એક વિશાળ રેલી દ્વારા ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિશેષ નથી કેવું, બોલી જાવ, પણ જ્યારે ગામડા ગામડા ફરું ને અને લોકો ભૂત ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારવું પડશે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, બેટરીનો બેટરીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુનિશ્ચિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. પાણી બંધ થઈ જાય, પાણીનું ટીપું આવે નહીં. આ લોકોની મશ્કરી છે. બનાસ ને નર્મદા નું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યું, એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપજો. એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી, હા, પણ ગેનીબેન નું નામ અમે વહેતું મૂક્યું ને એટલે વેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટ ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું, જીતવાનું તો નથી પણ શહીદ તો કરો. અરે કે છે ગલભા બાપા નું ઋણ ઉતારજો. મારે કેવું છે, પહેલા તમે ઉતારો. ડેરીના ચેરમેન હતો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવા નીકળજો. અરે બેની સરખામણી થાય, જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો નથી. કહેવા માંગુ છું, લોકશાહીમાં જનતા જનાર્દન છે. બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ. અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો, મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 400નો ગેસનો બાટલો 1100એ પહોંચાડ્યો અને ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી 82,52 કરોડ ખાતામાં જમા કર્યા. બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે, હું આભાર માનીશ. લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે.
5-5 લાખ થી જીતીશું. અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો. એક મહિલા પરિવારમાંથી એને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, કરીને બતાવી. 30 લાખ નોકરીઓ ખાલી છે. કોંગ્રેસની સરકાર બને એ નોકરીઓ પુરાશે. યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇફન્ડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે. ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે. ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું. અમારા ઉમેદવાર પ્રત્યે, સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે, આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે. એ સૌનો નતમસ્તક આભાર. લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ, એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે. એવા સમયમાં એમના પરસેવાની કમાઈ, ક્યાંક નાના મોટી બચત કરેલી હોય, એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય, 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ, અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી. છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું, ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે આવનાર સમયમાં 7-5-2024 રોજ મતદાન યોજાવાનું છે. બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે, અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે. તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ સવા ભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે, ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગીએ.